નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત એક્સપ્રેસમાં. હું છું ઝીલન. સૌપ્રથમ જે સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ભારત બંધના એલાન મામલે રાજકોટમાં સરકારી કચેરીઓ અને શાળાઓ કાર્યરત રહેશે. તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. બંધના એલાનને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. આ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં સરકારી કચેરીઓ અને શાળાઓ કાર્યરત રહેશે. આ વિશે વધુ જાણકારી માટે રાજકોટથી રક્ષિત આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, શું જાહેરાત બંધના એલાનને લઈને આવતીકાલ માટે કરવામાં આવી છે? જીલન ચોક્કસથી, ખાસ કરીને આજે આવતીકાલે ભારત બંધનું એલાન છે તે આપવાનું છે, જેને લઈને અનેક જે સરકારી કચેરીઓ છે તેની અંદર આવતીકાલે છે તે રજા નહીં રાખવામાં આવે. રાજકોટ જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા છે તે એક માહિતી આપવામાં આવી છે, જેની મુજબ જે સરકારી કચેરીઓ તેમજ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેને તેમજ બોર્ડ નિગમની જે કચેરીઓ છે તે રાબેતા મુજબ ચાલુ રાખવાની વાત છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ છે તે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ એક સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કોઈ પણ લોકો પણ જે લોકો હશે કે જેઓ બંધ કરાવવા જશે અને કાયદો હાથમાં લેશે અથવા તો ફરજિયાતપણે કોઈને બંધ કરાવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ પોલીસ કમિશનર દ્વારા ખાતરી દાખવાઈ છે. જોકે રાજકોટની લગભગ 400 જેટલી જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે તેમના દ્વારા છે તે આવતીકાલે બંધનું જાહેરાત છે તે પણ કરવામાં છે. આવતીકાલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જી આભાર રક્ષિત, સમગ્ર જાણકારી આપવા માટે. અને હવે જોઈશું ગુજરાત એક્સપ્રેસ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા 16 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે ફરી એકવાર ઉપવાસી છાવણી પર પહોંચ્યો. તેને 2 દિવસ માટે એસટીપીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. એસટીપીપીમાંથી હાર્દિક પટેલને ડિસ્ચાર્જ કરાયા બાદ હોસ્પિટલથી ફરી ગ્રીન બોર્ડ રિસોર્ટની છાવણીમાં લઈ જવાયો હતો. હાર્દિકના ઘરની બહાર પોલીસકર્મીઓની લુક્કી દાદાગીરીનો ચહેરો સામે આવ્યો. હાર્દિક પટેલને જ્યારે ઘરે લાવવામાં આવ્યું તે સમયે હાર્દિકના સમર્થકો સાથે પોલીસને સામાન્ય અથડામણ થઈ હતી. જોકે તેનો ગુસ્સો પોલીસે મીડિયાકર્મીઓ ઉપર ઉતાર્યો હતો. તે રીતે કવરેજ કરતા અને પોતાની ફરજ બજાવી રહેલા મીડિયાકર્મીઓ સાથે જ પોલીસે અણછાજતું વર્તન કર્યું હતું. પોલીસે કેમેરામેનને કવરેજ કરતા રોક્યા હતા. ત્યારબાદ રિપોર્ટર્સ સાથે પણ બોલાચાલી થઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હોવા છતાં મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક થઈ હતી ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. હાર્દિકના ઘરની અંદર કવરેજ કરવા જઈ રહેલા મીડિયાકર્મીઓ ઉપર પોલીસની દાદાગીરી મુદ્દે હાર્દિક પટેલે ટ્વીટ કરી પોલીસની ટીકા કરી છે. હાર્દિકે લખ્યું છે કે ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમનો કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો. મીડિયા સાથે થયું તે ખોટું થયું. હાર્દિક પટેલના ઉપવાસના સ્થળે પોલીસે પત્રકારો સાથે કરેલી ગેરવર્તણૂકને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી ત્યારે સમગ્ર મામલે પરેશ ધાનાણીએ ગૃહમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે હાર્દિકને પારણા ન કરાવવાને લઈને પણ ધાનાણીએ નિશાન સાધ્યો. બીજી તરફ મીડિયા કર્મચારીઓ સાથે પોલીસે કરેલા ગેરવર્તન મુદ્દે જેસીપી જે કે ભટ્ટે સ્પષ્ટતા કરી અને કહ્યું કે પોલીસ અને મીડિયા વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર થઈ છે. જે કે ભટ્ટે કહ્યું કે છેલ્લા 15 દિવસથી હાર્દિકના ઉપવાસ સ્થળે બંદોબસ્તના કારણે તણાવ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભટ્ટે કહ્યું કે પોલીસ અને મીડિયા એકબીજાનો પર્યાય છે, ભવિષ્યમાં બંને સાથે મળી કામ કરે તેવી શુભેચ્છા. હાર્દિક પટેલે હોસ્પિટલના બિછાનેથી ફેસબુકના માધ્યમથી સંબોધન કર્યું હતું. હાર્દિકે જણાવ્યું હતું કે ઉપવાસ આંદોલન હજી પણ ચાલુ છે, હજી સુધી મેં અન્નનો દાણો પણ લીધો નથી. તેમજ હાર્દિકે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ ચાલુ રાખવાની અપીલ કરી હતી. તેમજ ઉપવાસ પર બેઠેલા સમર્થકોને પારણા કરી લેવા માટે સૂચન કર્યું હતું. હાર્દિકના ઉપવાસને લઈને પાટીદાર સમાજ હરકતમાં આવ્યો અને ઉમિયાધામ, ખોડલધામ સહિતની 10 જેટલી પાટીદાર સંસ્થાઓએ સરકારને ફોન કરી 10 મુદ્દાઓ પર વહેલા નિર્ણય લેવા માટે આગ્રહ કર્યો. ખેડૂતોના વિવિધ પ્રશ્ને ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સ્વાસ્થ્યની પ્રાર્થના માટે પાટીદારોએ સદભાવના યાત્રાનું આયોજન કર્યું. યાત્રાનું પાટણમાંથી પ્રસ્થાન કરાયું અને શહેરના ખોડિયાર મંદિરે સદભાવના રથમાં સવારમાં ખોડલની આરતી ઉતારી હતી. ત્યારબાદ આ રથનું પ્રસ્થાન થયું હતું.
સદભાવના રથ 90 જેટલા ગામોમાં ફર્યો, જેમાં પાટીદાર અને વિવિધ સમાજના લોકો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું. બીજી તરફ સદભાવના યાત્રામાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ અને મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા હતા. બાલીસણામાં પ્રથમ વિરામ બાદ પાટીદાર સદભાવના યાત્રાની ફરી શરૂઆત થઈ હતી. બાલીસણા ખાતેના વિરામમાં પાટીદાર સમાજની વાડીમાં યાત્રામાં જોડાનાર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાડીમાં પાટીદારો સહિત વિવિધ જ્ઞાતિના લોકોએ પણ ભોજન લીધું હતું. મહેસાણામાં ઊંઝા ઉમિયાધામ ખાતે અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને ટેકો આપવા માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, તેથી આ વખતે પણ અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવા ઊંઝા ઉમિયાધામ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અમદાવાદની એસજીપીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલનના 16 દિવસે હોસ્પિટલથી રજા લઈ મારા નિવાસસ્થાને જઈ રહ્યો છું અને સંપૂર્ણ લોકક્રાંતિનું આહવાન થઈ ગયું છે. અમે કમજોર નથી. મહેસાણામાં પાટીદાર યુવાનો દ્વારા કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. મહેસાણા બાયપાસ સર્કલ પાસે પાટીદારો દ્વારા કોંગ્રેસના પુતળાનું દહન થયું. કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો પાટીદારોએ આરોપ લગાવ્યો હતો. જય સરદારના નારા સાથે પાટીદાર યુવાનોએ કોંગ્રેસનું પુતળું ઉડાડ્યું હતું. દિલ્હી ખાતે ચાલી રહેલી ભાજપની કાર્યકારિણીની બેઠકમાં સીએમ રૂપાણીએ ભાગ લીધો ત્યારે સમિટમાંથી બહાર આવેલા સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાષ્ટ્રીય કારોબારીમાં સરદાર પટેલનો વિષય મૂક્યો હતો. વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે ભારતની એકતા ઉભી કરનારા સરદાર જ હતા. જો સરદાર ન હોત તો ભારત કંઈક અલગ જ હોત. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસે પણ સરદારને સાઈડમાં કર્યા હતા, ત્યારે પીએમ મોદીએ સરદારને દુનિયા સામે રાખ્યા છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટના મોડમાં આવી ગઈ છે. અમદાવાદના તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ 2 રહેશે. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સ્ટેન્ડ 2 રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલા સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજ નજર રહેશે. કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા બંધને લઈને રાજકોટની 400 ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય વસ્તુઓના ભાવમાં થઈ રહેલા વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે સોમવારે આપેલા બંધનું સુરત રિક્ષા ફેડરેશન દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. સુરતમાં સોમવારે રિક્ષા દોડશે નહીં. આ ઉપરાંત આંદોલનમાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ડીયુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક કાર્ય યથાવત રાખવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી અનામતને લઈને નિવેદન આપતા કહ્યું કે મારા છોકરા શા માટે અનામત માંગે. હરિભાઈ ચૌધરી અનામતને લઈને જણાવ્યું કે અનામતનો હક બીજા સમાજને પણ મળવો જોઈએ. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં હરિભાઈ ચૌધરી અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. ખેડૂતોના દેવા માફી તથા તેમને નડતા પ્રશ્નોને લઈ લાઠી તાલુકામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સ્થાનિક ધારાસભ્ય વિરજી ઠુમ્મર હાજર રહ્યા હતા. ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક દ્વારા કરવામાં આવેલા ઉપવાસને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર અશાંતિ ફેલાવવાના આક્ષેપ કર્યા હતા. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસ દ્વારા સોમવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4.5 વર્ષથી અચ્છે દિન આવ્યા નથી. શ્રાવણ માસના અંતિમ દિવસે કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના માજી નાણામંત્રી વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વજુભાઈ વાળાએ સોમનાથ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાનું જામનગરમાં સન્માન કરાયું. કોળી સમાજ સહિત વિવિધ 51 જેટલી સામાજિક સંસ્થાઓએ કુંવરજી બાવળીયાનું સન્માન કર્યું. આ તકે જામનગરના સાંસદ પૂનમ માડમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ, ખેડૂતોના દેવા માફી અને વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બંધને લઈને વડોદરામાં કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે પ્રહાર કર્યા કે યુપીએ સરકારના પ્રમાણમાં ભાજપની સરકારમાં આડેધડ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓને સાથે રાખી બંધના એલાનને સફળ બનાવવાની તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો ગુજરાત એક્સપ્રેસમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ગુજરાત એક્સપ્રેસમાં આગળ વાત કરીએ તો બિટકોઇન કૌભાંડમાં વોન્ટેડ અને છેલ્લા 4-5 મહિનાથી ભાગેડુ નલિન કોટડિયાની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નલિન કોટડિયાને મહારાષ્ટ્રના ધુલિયામાંથી ઝડપી લેવાયો હતો. કોટડિયા વિદેશ ભાગવાની ફિરાકમાં હતો, જોકે તે વિદેશ જાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો. બિટકોઇન કૌભાંડ કેસમાં સીઆઈડીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે 6 આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે, જેમાં નલિન કોટડિયા પણ સામેલ છે. આ મામલે સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સુરતના કામરેજના સેવણી ગામે હત્યાનો ભેદ ઉકેલાયો. આ મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે. બીજી તરફ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આરોપીને ઘરમાં પ્રવેશતો અને બહાર નીકળતો જોઈ શકાય છે. ગત 2 સપ્ટેમ્બરે હરેશ વસોયા નામના વ્યક્તિની હત્યા થઈ હતી. સસ્તું સોનું આપવાની લાલચે સમગ્ર ઘટનાને અંજામ અપાયો હતો. સુરતના હરેશ વસોયા નામના વ્યક્તિએ સસ્તું સોનું અપાવવાની લાલચે રૂપિયા 4,90,000 લઈ અને સોનું આપવા ગયા હતા અને બાદમાં હત્યારાએ શખ્સની હત્યા કરી પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. બળાત્કારના આરોપી ડોક્ટર પ્રફુલ દોશીની ધરપકડ બાદ તેને તપાસ માટે હોસ્પિટલ મી એન્ડ મમ્મીમાં લવાયો હતો. પોલીસ દ્વારા ડોક્ટરને સાથે રાખી બનાવ સ્થળે તપાસ કરવામાં આવી હતી. સુરતના નાનપુરમાં આવેલા મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રફુલ દોશીની ધરપકડ કરવામાં આવી. ડોક્ટર પ્રફુલ દોશી દુષ્કર્મ કેસના આરોપી છે. ગત મોડી રાત્રે ડોક્ટર દોશી અઠવા પોલીસ મથકે હાજર થયા હતા. ડોક્ટરે નિસંતાન મહિલાને ચેમ્બરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ ડોક્ટર દોશી ફરાર થઈ ગયા હતા, જે ગત મોડી રાત્રે અઠવા પોલીસ મથકે હાજર થયા હતા. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાને વડોદરા ખાતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિના વેચાણ કેન્દ્ર શરૂ કરાવ્યું. વડોદરાના મેયર જિગીશાબેન શેઠ અને સંસ્થાના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિએ મેળાને ખુલ્લો મૂક્યો હતો. મેળામાં 63 જેટલા સ્ટોલ્સમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની માટીની વિવિધ કદની નયનરમ્ય અને વિવિધ રૂપોથી મૂર્તિઓના વેચાણ માટે મૂકવામાં આવેલી છે. આ વર્ષે 7 સ્થળોએ 210 મૂર્તિકારોને તાલીમ આપવામાં આવી અને લાભાર્થીઓને 1-3 ફૂટના 570 મોલ્ડ સાથે ટૂલ કીટ પણ આપવામાં આવી હતી. 1 ફૂટના 100 રૂપિયા પ્રમાણે સરકાર પ્રોત્સાહન સહાય પણ આપશે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને મહાદેવની ભક્તિમાં સૌ લોકો લીન થઈ ગયા હતા. સમગ્ર મંદિર પરિસર ભોળાનાથના નાદથી ગુંજી ઉઠ્યું. ભક્તો ભોળાનાથના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત આ માસના ત્રિવેણી સંગમમાં સ્નાનનું પણ અનેરું મહત્વ હોવાથી લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે મોરબી જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ રફાળેશ્વર મંદિરમાં લોકમેળો ઉજવવામાં આવે છે. શિવજીના દર્શનની સાથે મેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી શિવભક્તો આવ્યા હતા. લોકમેળાને માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવે છે. પ્રાચીન મંદિરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પિતૃ તર્પણનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન ભાવનગરના KR દોશી ગ્રુપ ઓફ કોલેજીસના પટાંગણ ઘોઘા સર્કલ ખાતે વિધિવત રીતે કરવામાં આવ્યું, તેમજ ગણેશ પાંડાલમાં અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
पर्यावरण ने नुकसान न पहुंचे ते माटे इको फ्रेंडली गणपति की मूर्ति बनावी तेनु अभियान शुरू करायो। आ वर्षे शहर में विविध सामाजिक शैक्षणिक संस्थाओं में कि सोसायटी के प्लॉट में लेवाता गणपति की मूर्ति माटी की बने तेवो आग्रह राखवामां आव्यो। केआर दोशी कॉलेज द्वारा चार दिवस सुधी इको फ्रेंडली गणेश बनावा माटेना वर्कशॉप पण योजाया जेमां पर्यावरण प्रेमीओए मोटी संख्या में भाग लीधो। अमदावादना आनंदनगर रोड पर कार अने मोपेड वच्चे अकस्मात सर्जायो जेमां मोपेड चालक गंभीर रीते घवायो। बनावना पगले घटनास्थळे लोकोना टोळे टोळा उमटी पड्या हता। અમરેલીના ચાંદગઢ ગામે બે દિવસ પહેલા આત્મહત્યા કરનાર ખેડૂતની પત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। બનાવની જાણ થતાં જ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયા ગામના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। गांधीनगर की कराई पास की नर्मदा केनाल में सेल्फी लेता बे युवक डूबिया। दुर्घटना समय डूबता युवक नो वीडियो सामे आव्यो। आ वीडियो में जोई शकाय छे के युवक केनाल में डूबी रहा छे अने मदद माटे पुकार करी रहा छे। जामनगर ना पूर्व सांसद चंद्रेश पटेल ना पुत्र अने पुत्रवधु ने अकस्मात नड्यो जेमां चंद्रेश पटेल ना पौत्र ने सामान्य इजाओ पहोंची। तो के अकस्मात बाद सांसद ने पुत्रवधु आक्षेप कर्यो के तेना ससराए ज कावतरू घड़ी અકસ્માત કરાવ્યો છે। થોડા સમય પહેલા જ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ચંદ્રેશ પટેલ પોતાના બંને પુત્ર સાથે પુત્રવધુની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હોય તેવા સંવાદ હતા। बनासकांठा नड़ी ने आवेला राजस्थान ना हिल स्टेशन माउंट आबू में आधेड़ व्यक्ति पर त्रण रींचे अचानक हुमलो कर्यो। सवारे घरे थी निकलता आधेड़ पर रींचे हुमलो करता आधेड़ ने माथाना भागे गंभीर इजाओ पहुंची थी। बनावनी जाण थता आ व्यक्ति ने होस्पिटल खसेड़वामां आव्या हता। अरवली जिल्लाना मालपुर गाम थी चार सफाई कामदारों पड़तर मांगणीओ साथे मालपुर थी दिल्ली सुधी पदयात्रा करशे। आ चार युवक सफाई कामदार माटे कार्य करती जुदी जुदी संस्थाओं तरफ से दिल्ली जशे अने ताम्रपत्र पर वडाप्रधान नरेन्द्र मोदी ने आवेदन पत्र आपशे। सूरत एम्ब्रॉयडरी उद्योग नो विवाद वकर्यो छे। एम्ब्रॉयडरी उद्योग कारीगरों पूना विस्तार में पत्थरमारों कर्यो हतो। सीधी वणस्ता पूना गाम में पीआईए फायरिंग कर्यो हतो। 600 जेटला लोकोए पीआई ने घेर्या हता जेने कारणे पीआईए त्रण राउंड फायरिंग पण कर्यो हतो। पुलिसकर्मी की बंदूक खेंचता मामलो बिचक्यो हतो। पत्थरमारों करता एक कोंस्टेबल ने इजा पण पहोंची हती। इजा थता कोंस्टेबल ने चार टांका आव्या हता। कारीगरोए पगार अने रविवार नी रजा नी मांग साथे विरोध कर्यो हतो। बनावनी जाण थता ज पुलिस घटनास्थळ पर पहोंची हती। गुजरातनी जीवादोरी एवा सरदार सरोवर नर्मदा डेमनी सपाटीमां वधारो थयो छे। मध्यप्रदेशमांथी भारे पाणीनी आवक थता नर्मदा डेमनी सपाटी वधी छे। उपरवास में नर्मदा डेम में 46,086 क्यूसेक पानी की आवक थी रही है। तो दर कलाके डेमनी सपाटी में 2 सेंटीमीटर नो वधारो नोंधायो छे। हाल डेमनी सपाटी 124.55 मीटरे पहुंची है। डेम में हाल पानी की 10,272 क्यूसेक जावक है। 2026 एमसीएम लाइफ स्टोरेज पानी जत्थो है। तो पानम डेम में खेडूतों ने सिंचाई माटे पानी छोड़वामां आव्यु। डेम में 600 क्यूसेक पानी छोड़ायु छे ज्यारे डेम में पानी की आवक 400 क्यूसेक छे। हाल डेम की जल सपाटी 127.20 मीटरे पहुंची छे। विश्व साक्षरता दिवस की उजवणी भागरूपे अमदावाद में हेप्पीनेस रिजर्व फाउंडेशन द्वारा रोबोटिक वर्कशॉप नु आयोजन करवामां आव्यु। आ वर्कशॉप में 50 वधु विद्यार्थीओ रोबोट मेकिंग में भाग लीधो। हेपीनेस रिजर्व फाउंडेशन द्वारा अत्यार सुधी में शहर की शांति एशियाटिक दिवान वल्लुभाई सहित अलग अलग शालाओं में 500 वधु विद्यार्थियों ने रोबोट बनावानी ट्रेनिंग आपवामां आवी हती। आगामी 21 अने 22 ऑक्टोबर रोज इंटरनेशनल रोबोटिक कॉम्पिटिशन योजाशे। आ कॉम्पिटिशन में 500 विद्यार्थियों ने 3,500 एक्जिबिटर्स 10-12 एक्सपर्ट स्पीकर्स उपस्थित रहेशे।
સરકાર દ્વારા સમલૈંગિકોના સંબંધને મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે દુનિયાભરના સમલૈંગિકો બહાર આવશે અને જો તેમના સંબંધીઓ તેમનો ત્યાગ કરે તો તેમને સારો આશરો મળી રહે તે માટે રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્રસિંહે ખાસ ઓલ્ડ એજ ગે હાઉસ બનાવ્યું છે. અહીં માત્ર રહેવાની સુવિધા નહીં હોય પરંતુ આ સમલૈંગિકોને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે. નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના હનુમંતેશ્વર ગામ નજીક આ ઓલ્ડ એજ ગે હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સમાં 4x400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતા ગાયકવાડ પોતાના વતન કરાડી બંબાની ઘરે પહોંચી હતી જ્યાં સરિતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરિતાના આગમનથી ગામ લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી. આ પહેલા સરિતાનું જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્યના રમતગમત મંત્રી દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેના નામથી સિન્થેટિક ટ્રેક બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે તેના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના જવાહર રોડ પર આવેલ આર્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે આર્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ મ્યુઝિયમનું કામ હવે પૂર્ણતાને આરે છે. આગામી 10 દિવસની અંદર સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થઈ જશે. આર્ફ્રેડ હાઈસ્કૂલમાં વર્ષ 1980 થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અભ્યાસ કર્યો હતો અને આ જ હાઈસ્કૂલ મ્યુઝિયમમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સરકારે હાઈસ્કૂલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ મ્યુઝિયમમાં લોકાર્પણ માટે રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ રાજકોટમાં સૌરાષ્ટ્રના તમામ સાંસદો સાથે બેઠકમાં ભાગ લીધો. ત્યારબાદ જામનગર અને દેવભૂમિ દ્વારકાના બધા જ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહેતા સાંસદ પૂનમબેન માડમે પણ બંને જિલ્લાના તમામ મહત્વના પ્રશ્નો અંગે જીએમને વાકેફ કર્યા હતા. બંને જિલ્લાના લોકોને રેલવેને લગતી સુવિધાઓમાં કોઈ કચાશ ન રહે તેવી તાકીદ પણ કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. તો ગુજરાત એક્સપ્રેસમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.